नमस्कार मित्रों, आई एम आर एस प्रजापति। मित्रों, आज हूँ तमारी समक्ष धोरण 10 नो तीजो यूनिट एन इंटरव्यू विथ अरुण कृष्णमूर्ति लेने आयो छु। आ पाठ आपने खूबज जीवन ने झंझोड़ी नाखे एवो संदेश आपी रह्यो छे। मित्रों, अपना देश आदरणीय वडाप्रधान श्री नरेन्द्र मोदी साहेबे अपने स्वच्छता अभियान जे आवाहन कर्यु छे एने अनुरूप आ पाठ एनो एक अंश छे। मित्रों, आ पाठनी अंदर अरुण कृष्णमूर्ति नामनो एक युवान विश्वविख्यात गूगल नी जे कंपनी छे गूगल એમાં એક સારા હોદ્દા ઉપર હતો, પણ એને દેશ સેવા માટે, સમાજ સેવા માટે પોતાની જાજરમાં નોકરી છોડીને આ ભાઈ અરુણભાઈ તળાવો ખાબોચિયા સાફસૂફ કરવા, પર્યાવરણને બચાવવું આ કાર્યમાં લાગી ગયા। મિત્રો, આટલું સરસ મજાનું મહેનતાણું આપતી વેલ પેઇડ જોબ કહી શકીએ આપણે, એ વેલ પેઇડ જોબને છોડીને આ ખાબોચિયા તળાવ ફેંદવા અને એમાંથી કાદવ ઉપાડીને બહાર ફેંકવો, ડિસ્ટ્રોય કરવો, આ કામનો જે સંદેશો છે મિત્રો, એનું એક ઇન્ટરવ્યૂ અહીં લેવામાં આવ્યું છે અને એ પાઠ અહીંયા હું તમારી સમક્ષ રજૂ કરું છું। મિત્રો, એન્ડ ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ। अरुण कृष्णमूर्ति वॉज जस्ट 17 ईयर्स ओल्ड वेन ही फाउंडेड द एनजीओ एनवायरमेंटलिस्ट फाउंडेशन ऑफ इंडिया EFI। EFI जे छे एनु फूल फॉर्म छे नेशनल एनवायरमेंटलिस्ट फाउंडेशन ऑफ इंडिया EFI, एक एनजीओ छे। बिगनिंग विथ द टर्टल walk a move to save turtle eggs and young hatchlings in Chennai, today Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry। Mitro, Arun Krishnamurti e je NGO ni sthapna kari che e NGO nu naam che EFI। અને EFIનું ફૂલ ફોર્મ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા। હવે જ્યારે અમે કામની શરૂઆત કરી તો કાચબાના નાના બચ્ચાઓને રક્ષણ આપવાનું કામ કર્યું। આજે ચેન્નઈની અંદર અમની આખી ટીમ બની ગઈ છે અને આ ટીમની અંદર વોલન્ટિયર્સ એટલે કે સ્વયંસેવકો પણ જોડાઈ ગયા છે અને આ સ્વયંસેવકો જે દરિયા કિનારાના જે બીચ છે, મોટા મોટા જળાશયો છે, જે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડુચેરી આવા વિસ્તારોમાં જે મોટા મોટા જળાશયો છે એને સાફસૂફ કરીને પર્યાવરણને શુદ્ધિકરણનું કામ આખી આ EFI ટીમ કરી રહી છે। મિત્રો, ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, પ્લાન્ટ્સ, ટ્રીઝ, educates people through street plays and also makes environment friendly paper bags। મિત્રો, આ ટીમ તળાવો, જળાશયો, સમુદ્ર બીચ, ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય, નાના નાના વૃક્ષો આ બધું જ સાફસૂફ કરે છે। યુવાનોમાં, લોકોમાં શેરી નાટકો દ્વારા પણ શિક્ષણ આપવાનું કામ કરે છે। અમે પણ જ્યારે નાના હતા ત્યારે કોઈ સંદેશ ગામમાં પહોંચાડવો હોય, સિટીમાં પહોંચાડવો હોય તો સ્વાધ્યાય પરિવારમાં અમે શેરી નાટકો ભજવતા હતા અને એ શેરી નાટકોના માધ્યમથી આખો સંદેશ સમાજમાં વ્યાપી શકતા। તો અહીંયા EFI ટીમ શેરી નાટકો દ્વારા પણ આ રીતે બધે જ કામ કરતા હોય છે। મિત્રો, અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ હુ જોઈન્ડ હિમ when they were in class 7 and continue to work with him even after 5 years।
અરુણ નિંદર અરુણ જે છે વોલન્ટિયર્સ ઈએફઆઈના સ્થાપક એમની ટીમમાં ઘણા બધા આ રીતે સ્વયંસેવકો જોડાઈ ગયા છે. શરૂઆત અરુણે કરેલી અને આજે એમનું જે ટીમ છે ધીમે ધીમે એક વટવૃક્ષ બની ગઈ છે. હવે એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. આ ઇન્ટરવ્યૂ આપણે જોઈશું મિત્રો. હું ઇન્ટરવ્યૂની અંદર ધીમે ધીમે વાંચીશ, પછી હું થોડું સ્પોકનમાં પણ બોલવાનો પ્રયત્ન કરીશ મિત્રો. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? જે મિત્ર છે એ યુવાન અરુણ કૃષ્ણમૂર્તિને પ્રશ્ન પૂછે છે કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? અહીંયા એવું તમને કઈ પ્રથમ કાર્ય એવું છે કે જેનાથી તમે પ્રેરિત થયા અને આવા કાર્યમાં તમે જોડાયા? તમારી ફર્સ્ટ પ્રવૃત્તિ કઈ હતી, પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? હવે અરુણ એનો જવાબ આપે છે. અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ વોઝ હેવીલી પોલ્યુટેડ. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. મારી બાજુમાં જ એક સરસ મજાનું તળાવ હતું અને આ તળાવમાં પુષ્કળ પ્રમાણમાં પક્ષીઓ, દેડકાઓ, સાપ જેવા જળચર પ્રાણીઓ ખૂબ જ રહેતા હતા અને આ તળાવ એકદમ પ્રદૂષિત બની ગયું હતું, જેના કારણે બહુ જ દુર્ગંધ મારતો હતો. આનાથી ત્યાં મચ્છરો પણ ખૂબ વધી ગયા હતા અને મચ્છરોનો પણ ખૂબ ત્રાસ વધી ગયો હતો. એન્ડ ધીસ હર્ટ મી બેડલી, બેડલી મીન્સ બહુ જ અતિશયપણે, અને આનાથી હું એકદમ મચમચી ગયો બેડલી. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. ત્યારે મને થઈ ગયું કે મારે કંઈક કરવું છે. હવે આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. અને પછી તો હું મારા મિત્રોની સહાયથી મેં તળાવને સાફ સફાઈ કરવાનું શરૂ કર્યું અને આ હતી મારી પ્રથમ એક્ટિવિટી, આ હતી મારી પ્રથમ પ્રવૃત્તિ. અહીંયા બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? આ પ્રશ્ન સ્વાભાવિક થાય દરેકને કે જ્યારે બાળક આવી બધી પ્રવૃત્તિ કરતું હોય અને ભણતું હોય તો દરેકને થાય કે આ છોકરો ભણતો નથી અને મા બાપ, શિક્ષકો એને ટોકતા હોય છે. એટલે આવો જ પ્રશ્ન ઇન્ટરવ્યુ એના ભાઈએ કર્યો છે કે જ્યારે તમે આવું કામ કરતા કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ, તમને કેવા પ્રકારનો સપોર્ટ મળતો હતો? ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તમારા માતા પિતા, શિક્ષકો તરફથી તમને સપોર્ટ કેવો મળ્યો? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ? શું તમારે સંઘર્ષ હતો? હવે આનો જવાબ આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ નોટ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન્સ. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. ધે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી સો દેટ આઈ ડીડ નોટ બિકમ સ્નોબીસ ઓર એરોગેન્ટ. આઈ વોઝ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. ધે ટોટ મી ટુ બી સિમ્પલ and keep learning all the time. I am not an activist, I am an environmentalist. I have learned so much by doing this work. હા મિત્રો, આ પ્રશ્નના જવાબ તો અરુણ કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે મને મારા માતા પિતા તરફથી ખૂબ જ સફળતા મળી છે અને આવું કાર્ય કરતા કરતા પણ હું એટલો મારા કાર્યમાં સજાગ રહેતો
કે મારા માતા પિતાએ મને ક્યારે ઠપકો આપવો પડે એવું કામ નથી કર્યું. બીજું કે મારા ગુરુજનો તેઓ પણ મને બહુ સપોર્ટ આપતા, ખૂબ સહકાર આપતા, અને મારામાં જે વિનમ્રતા જે પાઠ છે વિનમ્રતાના હ્યુમિલિટી એ પાઠ પણ મને મારા ગુરુજનો શીખવેલા છે. હું ક્યારેય અહંકારી ન બની જાઉં એ પણ મારા ગુરુજનો મને શીખવ્યું છે. એટલે મારા ગુરુજનોનો, મારા શિક્ષકનો, સોરી મારા ગુરુજનો, મારા માતા પિતા તમામનો મારા ઘડતર માટે ખૂબ જ ફાળો છે. હવે બીજો પ્રશ્ન છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? ચલો અહીં તો વાત થઈ ગઈ ગુરુજનોની વાત થઈ, માતા પિતાની વાત થઈ, પણ હવે એક વાત કરી કે તમે આ જે કાર્ય કર્યું છે એમાં તમારી સ્કૂલ કોલેજ એ કેટલો રસ ધરાવે છે, એમણે તમારા કાર્ય માટે શું કહ્યું? ઇન્ટરેસ્ટ મિત્રો, ઇન્ટરેસ્ટ એના મતલબ બે થાય છે. એક તો વ્યાજ પણ થાય છે અને એક રસ પણ થાય. આવા ઘણા શબ્દો મિત્રો અંગ્રેજીમાં છે કે એક શબ્દના ઘણા ઘણા અર્થ થતા હોય છે. જરૂર પડશે તો હું એને પણ એક દિવસ વિડીયો બનાવીશ મિત્રો અને તમારી સમક્ષ રજૂઆત કરીશ મિત્રો. તો ઇન્ટરેસ્ટ મતલબ અહીંયા રસ છે, ઇન્ટરેસ્ટનો મતલબ છે રસ, અને બીજો મતલબ છે વ્યાજ. તો તમારી સ્કૂલ, તમારી કોલેજે એમાં શું રસ લીધો એમ? હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર ઇન્ટરેસ્ટ? તમારી શાળાએ તમારી કોલેજને આ તમારો રસ વધારવા માટે શું કર્યું આગળ? બોથ ઓફ માય સ્કૂલ એન્ડ કોલેજ હેર પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર ઓફ ફોર્મ્સ. મારા ઘરની આજુબાજુ, મારા સ્કૂલની આજુબાજુ, મારી કોલેજની આજુબાજુ ખૂબ જ પ્રકારમાં લીલોતરી હતી મિત્રો. અને તો કેટલા પ્રકારના પ્રાણીઓ રહેતા હતા, વસવાટ કરતા હતા ઝાડવાઓમાં, વૃક્ષોમાં. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, અને આથી મને મહત્ત્વ સમજાયું પક્ષીઓનું, પ્રાણીઓનું. હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. કેટલા સુંદર પક્ષીઓ અને પ્રાણીઓ હોય છે, શા માટે આપણે એમનું રક્ષણ કરવું જોઈએ એનું મહત્ત્વ મને આ સમયે મને સમજાયું મિત્રો. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. આ પ્રાણીઓ પક્ષીઓ બિચારા એમને જાતે ખોરાક શોધે છે, ખાય છે, આપણને બિલકુલ નડતા નથી, એ એમને મસ્તીમાં જીવન જીવતા હોય છે. તો ખરેખર આપણે આવા અબોળ જીવ માટે કંઈક કરવું જોઈએ આવો મને વિચાર આવેલો. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. બીજી વસ્તુ કે આ પાસા પ્રાણીઓ લેઝી નથી હોતા. લેઝી મતલબ આળસુ. આ પ્રાણીઓ ક્યારેય આળસુ નથી હોતા. ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ લોટ ટુ લર્ન અબાઉટ ધેમ. મિત્રો ધારીએને તો આવા પ્રાણીઓમાંથી અને પક્ષીઓમાંથી પણ આપણને ખૂબ જ શીખવા મળે છે. જો તમે પક્ષીઓમાંથી આ પ્રાણીઓથી શીખશો કે ભાઈ આળસુ ના બનવું, તો મને વિશ્વાસ છે કે તમે ખૂબ જ રીડિંગ કરશો, ખૂબ વાંચશો, અને તમે તમારા જીવનનો એક સરસ મજાનો ગોલ નક્કી કરશો. પણ ક્યારે આવું કંઈક શીખશો ત્યારે. તો આ બધું શીખવા માટે અરુણભાઈને શીખવા મળ્યું, અરુણ કૃષ્ણ મને શીખવા મળ્યું કે આ પ્રાણીઓ કેટલા બિલકુલ આળસુ નથી. આ એને એકથી શીખવા મળ્યું અને આ એક સરસ મજાનું કામો ઝંપલાવ્યું અને ખુશ થઈ ગયો. ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આ એટલા બધા પક્ષીઓ પ્રાણીઓ એટલા પોઝિટિવ હોય છે કે આપણે આમાંથી કંઈ પણ શીખી શકીએ જો ધારીએ તો. અને આને શીખ્યું છે અને આપણે હવે શીખીશું. બીજો પ્રશ્ન પૂછ્યો છે મિત્રો, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ગેટિંગ અ વેલ પ્લેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ? વોટ વર ધ ઓપ્શન યુ વેઇડ બિફોર યુ એરાઈવ એટ યોર ડિસિઝન? અહીંયા મિત્રો એક વાત છે કે અરુણ કૃષ્ણમૂર્તિએ સારા પગારની નોકરી છોડી. હવે ગૂગલ કંપની, તો એની અંદર અરુણ કૃષ્ણમૂર્તિ જોબ કરતો હતો, બહુ સરસ ઊંચો પગાર હતો, એ પગાર છોડી દો એને. તો આવો પ્રશ્ન પૂછો કે તમે આવી ઊંચી નોકરી, ઊંચો પગાર આપનારી, મોભાવાળી, માત્ર પગાર નહીં, મોભો પણ એટલું જોરદાર હતો એનો સ્ટેટસ, તો આવી સ્ટેટસવાળી, આવા ઊંચા પગારવાળી નોકરી કેમ છોડી દીધી અને તમે આમાં ફૂલ ટાઈમ આવી ગયા? વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઈવ એટ યોર ડિસિઝન? આ તમે નિર્ણય કર્યો, કોઈ ઓપ્શન વિચાર કર્યો છે તમે કે હવે તમે શું કરશો બધું? તો આવા બધા મિત્રો અને પ્રશ્નો પૂછ્યા છે, એનો જવાબ પણ બહુ મસ્ત આપ્યો છે મિત્રો.
इट इज ऑलवेज गुड टू डिसाइड इन फेवर ऑफ व्हाट यू रियली लव टू डू. ये बहुत सारी बात है कि तमने जे वस्तु गमे बस ये करी नाखो, तमने जे वस्तु गमती हो ये करी नाखो, बस एमां तमारे डिसाइड करी नाखवानुं कि आ मने वस्तु गमे छे करी नाखवानुं, भले गमे तो पगार हो, गमे तो स्टेटस हो, छोड़ी देवानुं. आ सुन, आ अरुण कृष्णमूर्तिए आ काम कर्युं छे. इट इज ऑलवेज गुड टू डिसाइड इन फेवर ऑफ व्हाट यू रियली लव टू डू. तमे खरेखर शुं करवा मांगो छो, तमे जेने प्रेम करो छो, ए प्रेम माटे तमे ए वस्तुने प्रेम करो, तेने काम करो. बीजी वस्तु भले तमे छोड़ी दो, पण जेने तमे चाहो छो एने काम करो. अने अरुण कृष्णमूर्ति आ आजे तमने वात करी, तळाव साफ करवा, बीच साफ करवा, आ बधुं एने गमतुं हतुं, अने एटला माटे एने आ सरस मजानी मोभादार नोकरी एने छोड़ी दीधी. आई क्विट माय जॉब एट गूगल बट आई स्टील कीप इन टच विथ माय फ्रेंड्स देर, सो ओनली माय ड्यूटीज एट गूगल हैव कम टू एन एंड, नॉट माय इमोशनल बोन. मित्रों, मैं व्यक्तिगत रीते मैं गूगलमांथी राजीनामुं आप्युं छे. अरुण कृष्णमूर्ति शुं कहे छे, मैं व्यक्तिगत रीते गूगलमांथी राजीनामुं आप्युं छे, पण गूगलना कर्मचारी साथे आजे मारो भावनात्मक संबंध छे ज. आना पर आपणे एक शीखवा मळे छे कि तमे कोईपण जगह रहता होय, भले तमे जे स्थान छोड़ी दो, पण एना जे भावनात्मक जे संबंधो छे ए क्यारे कट ना करशो. भले तमे ત્યાં નથી હોતા, તમે બીજી જગ્યાએ જશો તો ત્યાં પણ તમે ભાવનાત્મક સંબંધો જોડો. તેમ અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ દ્વારા એક આઈ આપણને સરસ સંદેશો મળે છે. મિત્રો, આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિમમ મિનિટ એટ ટુ 2010 ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ happening on such a large scale. I wanted to do something and that something needed my full attention, so I left Google for EFI. અને એટલા માટે મેં EFI માટે ગૂગલને છોડી દીધી. મિત્રો, એને એમ કહ્યું કે હું છેલ્લી પાટલી બેસવાવાળો નહોતો, છેલ્લી પાટલી બેસીને આનંદ કરવાવાળો માણસ નહોતો હું. મારે તો કંઈક કામ કરવું હતું, મારે તો એવું કામ કરવું હતું કે જે મારા કાર્યની નોંધ લેવાય અને એનાથી પર્યાવરણ સુધરે, સમાજનો વિકાસ થાય, આ મારે કામ કરવું હતું. દેશના વિકાસ માટે હું કંઈક કરી શકું એ માટે મેં આ નોકરી છોડી છે. આવો એમનો એક સંદેશ હતો. મિત્રો, તો અહીંથી આપણે શરૂઆતમાં અરુણ કૃષ્ણમૂર્તિનો જે ઇન્ટરવ્યૂ લેવાયો અને અરુણ કૃષ્ણમૂર્તિ નોકરી કેમ છોડી એ સુધીની વાત આપણે અહીંયા કરી છે. બાકીની જે વાત છે એ આપણે પાર્ટ બેમાં કરીશું. આપણે થેન્ક યુ વેરી મચ.